લગ્ન એટલી ઉતાવળમાં થયા કે આશ્રમ પર આવીને આપને આમંત્રણ ના આપી શકું. માફ કરજો ગુરુજી. આવરે સુખી થાઓ. ગુરુજી, બિહારના લગ્ન વખતે મેં આશ્રમ પર ફોન કર્યો હતો, પણ તમારા શિષ્યે કહ્યું કે તમે યાત્રા માટે નીકળી ગયા છો. હા, હું હરિદ્વારની યાત્રાએ નીકળી ગયો હતો. પછી ત્યાંથી દ્વારકામાં વિશેષ કૃષ્ણ પૂજા રાખી હતી, એ પૂજા પૂરી કરીને દ્વારકાથી અહીંયા આવ્યો છું. હરે વૃંદા, કનિકાને બોલાવી લાવ દીકરા, જા. હા બા. આપ ઘણા સમય પછી આવ્યા, આપના પાવન પગલા ઘરમાં પડ્યા, મને ખૂબ આનંદ થયો. રેવા દીકરા, ગુરુજીના એક એક શબ્દ પર મને ખૂબ શ્રદ્ધા છે. હા, અકાઉન્ટન્ટ પણ મૂરખ છે. ગોડાઉનની ફાઇલ અહીંયા શું કામ લઈને આવ્યો છે? એટલે જ ડેડને ડાઉટ ગયો છે. આને કહેવાય પોતાના જ પગ પર કુહાડી મારવી. હિસાબમાં કઈ પ્લસ માઇનસ હોય તો ખર્ચા બતાવી એડ કરી લેવાય. હવે આ પણ મારે અકાઉન્ટન્ટને શીખવાડવાનું? સિરિયસલી? પ્લીઝ કમ, દરવાજો ખુલ્લો છે. યસ વૃંદા, બોલ, શું કામ હતું? કનિકા ભાભી, ગુરુજી પધાર્યા છે એટલે બા તમને નીચે બોલાવે છે. તુજા વૃંદા, હું આવું છું. રુચિ પાછા અહીંયા કેમ આવ્યા છે? નક્કી બા કે ડેડે જ બોલાવ્યા છે. પણ એ લોકોએ મને કઈ કહ્યું કેમ નહી? પણ જવું તો પડશે જ. ગુરુજી જ્યારે જ્યારે ઘરમાં આવે છે ત્યારે ત્યારે કંઈક નવું તૂત ઊભું કરતા જાય છે. લાસ્ટ ટાઈમ પણ ઘરે જ્યારે પૂજામાં આવ્યા હતા ત્યારે પણ બા અને ડેડને ચેતવીને ગયા હતા. આઈ હેવ ટુ બી વેરી અલર્ટ. તબિયતનું તો એવું છે ને ગુરુજી, નરમ ગરમ રહ્યા કરે. મને ડાયાબિટીસ છે અને અરવિંદને બીપી અને હાર્ટનો પ્રોબ્લેમ છે. પણ મેં તમને બીજા જ કામ માટે ફોન કર્યો હતો ગુરુજી. અરે કનિકા, આવ દીકરા, તું પણ આશીર્વાદ લઈ લે ગુરુજીના. આવ. ગુરુજી, આ અમારી મોટી વહુ છે ને? જી, ગૌતમની પત્ની. ઓળખું છું, બરાબર ઓળખું છું. ગુરુજી, હું આપને એમ કહેતી હતી કે અરવિંદ, મારે થોડી વાત કરવી છે. તમે પણ આવો.
कनिका गुरुजी माटे पूजा ने जमवानी व्यवस्था कर बेटा। जी बा। पाछली जे भूलो छे सुधारी लेवी जोईए। नवी वस्तु अने व्यक्ति माटे अवकाश करी आपवो जोईए। याद राखजो बदलाव एज प्रकृति नो नियम छे। અને હા, માત્ર અડધો ગ્લાસ તાજા ફળનો રસ અને એમાં સાકર ઓછી નાખજો, એથી વધારે હું કઈ નહીં લઉં। વિહાન, ગુરુજી દર વખતની જેમ પૂજા કરવા અહીં બેસે એટલે એમના માટે સોપારી, ફ્રૂટ, સાકર વગેરે સામગ્રીની તૈયારી કરી રાખ। હા ભાભી। આરવ, ગેસ્ટ રૂમમાંથી ગુરુજી માટે નવી શોલ લઈ આવ। ભાભી, ગુરુજી માટે કયો જ્યુસ બનાવવાનો છે? મોસંબીનો જ્યુસ, સાકર ઓછી। જી ભાભી। ગુરુજી, તમે અમારા મનને સમજો છો। તમારા માર્ગદર્શન પછી અમારા મન શાંત થઈ જાય છે, ખરું ને અરવિંદ? મનમાં જે હોય એ બધું કહી દો। રાજહંસ પરિવારનો મોટો દીકરો ગૌતમ મળી જશે, ઘરે પાછો આવી જશે, એ જ આશામાં જીવતા હતા। પણ હવે તો એ આશા પણ તૂટવા લાગી છે। અમને તો એ પણ ખબર નથી કે એ જીવે છે કે નહીં। ગૌતમ અચાનક ક્યાં જતો રહ્યો હશે? ને ગુરુજી, તમે પણ તો એ બાબતમાં મૌન લઈ લીધું છે। ગુરુજી, ગૌતમ ના ગયા પછી અરવિંદ સખત ભાંગી પડ્યો હતો અને એની પીડા જોઈને મારી આંખ સામે માત્ર ને માત્ર અંધકાર હતો। ગૌતમનું દુઃખ અમે અંદર જ ધરબી રાખીને જીવી રહ્યા છીએ ગુરુજી, અને એટલે જ વિહાનના લગ્નની અમને ખૂબ ઉતાવળ હતી, અને એટલે જ નલિનીની જન્મતિથિના દિવસે જ વિહાનના લગ્ન કરાવી નાખ્યા। વિહાન લગ્ન માટે તૈયાર થયો તો મનમાં એક આશા બંધાઈ હતી। ઘોર અંધકાર વચ્ચે એક જ્યોત પ્રગટી હોય એવું લાગ્યું હતું। નવી વહુના ઘરમાં આવવાથી એક ભરોસો ભેટો હતો કે અમારા જીવનનો ખાલીપો અને અંધકાર હવે દૂર થવાને આરે છે। રાજહંસ પરિવારનો વારસ જન્મે એ જ આશા છે ને તમને? બહુ સારી વહુ મળી છે અમને, બસ વિહાન અને રેવાનું બાળક જોઈ લઈએ ને એટલે અમારા મનને શાંતિ મળી જાય ગુરુજી। ગુરુજી, આ બધા વર્ષો તો બોનસ વર્ષો કહેવાય। મને એવું લાગે છે કે યમરાજ ગમે તે ઘડીએ આવીને મને લઈ જશે, પણ એ પહેલા મારે વિહાનના બાળકને જોવું છે, એની સાથે જેટલો સમય વિતાવવા મળે વિતાવવો છે। ગુરુજી, આ ઘરમાં નાના બાળકની કિલકારીઓ સંભળાશે ને, કોઈ અડચણ તો નથી ને?
दीदी यस तो अचानक थी आवी रीते ભાગીને કેમ આવી ગઈ ઉપર નો હું ક્યાં ભાગીને આવી હું તો સ્પીડમાં જ વોક કરું છું યુ નો ધેટ અચ્છા મને એમ કે ગુરુજી ડેડની રૂમમાંથી બહાર આવી ગયા કે નહીં હે આટલા જલ્દી અરવિંદ અંકલની રૂમની બહાર ક્યાંથી આવવાના હતા બા અને અરવિંદ અંકલની ઈચ્છાઓ સાંભળશે પૂરી કરશે પછી જ બહાર આવશે ને એમ પણ ગુરુજી ઘણા સમય પછી આવ્યા છે એટલે પેલા બા અને અરવિંદ અંકલની સમસ્યાઓ સાંભળશે પછી એનું સમાધાન આપશે ને ત્યાં સુધીમાં તો સવાર પણ પડી જશે અને એનો બા અને અરવિંદ અંકલ ગુરુજીને કહેતા હશે કે આ ઘરનો રાજહંસ પરિવારનો વારસ ક્યારે આવશે મારા પૌત્ર કે પરપૌત્રીનું મોઢું જોયા વગર મારો જીવ નહીં જાય વગેરે વગેરે દીદી હા મને એક ડાઉટ છે શેનો ડાઉટ આપણે ગુરુજી પાસે કઈ માંગીએ ઈચ્છા રાખીએ તો એ પૂરી થાય કે કેમ તને શું જોઈએ છે મને કઈ નથી જોઈતું પણ બા કે અરવિંદ અંકલે કઈ માંગી લીધું અને ગુરુજીએ તથાસ્તુ કહી દીધું તો શેફાલી શેફાલી કોઈના તથાસ્તુ કહેવાથી કોઈની ઈચ્છા પૂરી નથી થતી યુ નો અમુક સપનાઓ સપનાઓ જ બનીને રહી જાય છે એ હકીકત ક્યારેય નથી બનતા અમારા સપના સપના જ રહેશે રાજહંસ પરિવારનો વારસ જોવાનું સુખ અમારા નસીબમાં છે કે નહીં ગુરુજી આ સવાલનો જવાબ હું સીધે સીધો તો નહીં આપી શકું એટલું જરૂર કહીશ કે ઈશ્વરનું સત્ય ક્યારેય મિથ્યા થતું નથી અત્યારે હું માત્ર અડધું સત્ય જોઈ શકું છું વાદળોમાં છુપાયેલા સૂર્ય જેવું અર્ધ સત્ય મનુષ્ય રૂપ ધારણ કરનાર ઈશ્વરને પણ કેટકેટલી તકલીફો ભોગવવી પડી હતી સાક્ષાત નારાયણના અવતાર શ્રી કૃષ્ણને પણ મનુષ્ય જન્મ લીધા પછી કેટકેટલી લડાઈઓ લડવી પડી હતી મૃત્યુ સામે પણ જજુમું પડ્યું હતું એમના જન્મ પહેલા દેવકીના 7 બાળકોને મારી નાખવામાં આવ્યા હતા તમે તો જાણો છો કૃષ્ણ અવતારની એ કથા કૃષ્ણના પિતા વાસુદેવ પરમ ભક્ત હતા સાત્વિક જીવન જીવ્યા હતા અને તેમ છતાં કંસે તેમની નજર સામે તેમના 7 બાળકોનો વધ કરી નાખ્યો અને વાસુદેવ કાંઈ ના કરી શક્યા જે ભોગવવાનું છે એને કોઈ મિથ્યા નથી કરી શકતો પછી ઈશ્વર હોય કે મનુષ્ય જય ગુરુજી પણ કૃષ્ણ અને કંસની કથા કહીને તમે શું કહેવા માંગો છો અમારી આસપાસ કોઈ કંસ જેવી વ્યક્તિ દેખાય છે તમને ગુરુજીના તથાસ્તુ કહેવાથી કંઈ નહીં થાય બીકોઝ રાજહંસ પરિવારના વારસ માટે મારું તથાસ્તુ કહેવું જરૂરી છે મારું આ ઘરના બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય શક્તિઓ હું જ છું અને આ પરિવારનું વર્તમાન ભવિષ્ય બંને મારા જ કંટ્રોલમાં છે અને જો કોઈ આ ઘરનું સદસ્ય મારી વિરુદ્ધ ગયું તો એનો વિનાશ પણ મારા જ હસ્તે લખાયેલો હશે શેફાલી તું કોને વધારે ઓળખે છે મને કે ગુરુજી ઓફકોર્સ તને તને આ ઘરમાં લક્ઝરિયસ લાઈફ કોણે આપી મેં કે ગુરુજીએ તે તો પછી આ ઘરમાં તને સૌથી વધારે ભરોસો કોના ઉપર હોવો જોઈએ મારા પર કે ગુરુજી પર તારા પર તો પછી આજ પછી મારી અબિલિટી પર ક્યારેય કોઈ સવાલ નહીં કરતી હું જ્યારે જેટલું જેવું કહું
એટલું માત્ર આંખો બંધ કરીને ફોલો કરવાનું. અન્ડરસ્ટેન્ડ? ઓકે, ફાઇન. અત્યાર સુધી તે બહુ સવાલો કરે, બહુ ગોસિપ કરી. હવે તારું મિશન કમ્પ્લીટ કર. કયું મિશન? ડેમ ઈટ. શેફાલી, દર વખતે તને યાદ કરાવવું પડે છે. ઘરમાં બધા લોકો સાથેનું તારું બિહેવિયર સુધાર. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈની સાથે ઝઘડતી હોય છે. કોઈનું મન દુભાય એવું બોલવાનું બંધ કર પહેલા. દીદી, હું ટ્રાય કરું જ છું, પણ તારી જેવી ડાઈ ડમરી નથી બની શકતી ને. મારાથી રિએક્ટ થઈ જ જાય છે. તો તારું વર્તન સુધાર પહેલા, કંટ્રોલ કર. એટલીસ્ટ આરવ સાથે તો નાઇસલી બિહેવ કર. એનું દિલ જીતવું એ જ તારી લાઈફની સૌથી મોટી ચેલેન્જ છે. દીદી, આરવને મેં જેવો ધાર્યો તેવો જરાય નથી. એ તો સૌ બોરિંગ છે. હું એની સાથે રોમેન્ટિક વાત કરું તો એ મને ઇગ્નોર કરે છે. હું એની સાથે સ્વીટલી વાત કરું તો એ મારી સાથે રૂડલી જ વાત કરે છે. આઈ થિંક આરવનો કોઈ ટેસ્ટ જ નથી. શેફાલી, વિહાનના મેરેજ થઈ ગયા છે હવે, ઓકે? હવે આરવ સિવાય તારી પાસે બીજી કોઈ ચોઈસ નથી. તને ગમે કે ના ગમે, તારે આરવ સાથે જ મેરેજ કરવા પડશે. અને એ જ તારો હસબન્ડ બનશે, ઓકે? ગુરુજી, તમે ચૂપ કેમ છો? તમારું મૌન ખૂચે છે અમને. મન શાંત કરો અરવિંદ. કઈ સમજાતું નથી ગુરુજી. હાર્ટ એટેક આવ્યા પછી હું બચીશ કે નહીં એની ચિંતા. કદાચ વિહાનના લગ્ન જોવા માટે જ બચી ગયો, પણ જીવન અણધાર્યું છે. કેટલું જીવન બચ્યું છે એ જોવાનું કોઈ મશીન તો હજી સુધી શોધાયું નહીં. કોને ખબર આ હૃદય ક્યારે બંધ પડી જશે. મનમાં જે ડર હોય એ કાઢી નાખો. સૌથી મોટો ડોક્ટર ત્યાં ઉપર બેઠો છે. ઈશ્વરનું સ્મરણ જ દરેક બીમારીની દવા છે. એ ભરોસો તો છે ગુરુજી, પણ છતાંય મનમાં શંકા રહે છે કે હું આ ઘરના વારસને જોઈ શકીશ કે નહીં. ગૌતમનો ખાલી પોતો હજી સુધી ભરાયો નથી. તમે વિધિના લેખ સમજી શકો, એ શક્તિ છે તમારી પાસે. એટલે જ મારી મૂંઝવણ તમને કહી રહ્યો છું. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ઈશ્વરનો દરવાજો ખુલે છે. ને દરવાજા પાછળ શું છુપાયું છે એના પર હવે તમે જ પ્રકાશ પાડો. ઈશ્વર સુખ આપવામાં મોડું કરે છે એવું આપણને લાગતું હોય છે, પણ ઈશ્વરે બધું નિર્ધારિત કરેલું જ હોય છે. રહસ્યને એના સમય બહાર પડવા દો. યાદ રાખો કે ઈશ્વર સમક્ષ હંમેશા સત્યનો જય થયો છે, પણ એ સત્ય સુધી પહોંચવા માટે આપણે રાહ જોવી પડે છે. સત્યને ઢાંકી જરૂર શકાય છે, પણ ભૂંસી શકાતું નથી. ગુરુજી, તમારી વાત માર્ગદર્શન કરતા સંકેત વધારે લાગી રહી છે. કયા સત્યની વાત કરી રહ્યા છો તમે? અમારી કોઈ ભૂલ થઈ છે? અમારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ છે એટલે જ અમે ટકી રહ્યા છીએ. કૃપા તો ઈશ્વરની, હું તો માત્ર માધ્યમ છું. તમારી ભક્તિ તમારા જીવનનું અજવાળું છે. યાદ રાખો, તમે ક્યારેય કોઈને અન્યાય નથી કર્યો, એટલે તમારી સાથે પણ ક્યારેય અન્યાય નહીં થાય. એટલો ભરોસો રાખજો ઈશ્વર પર. છે ભરોસો મને મારા કાનુડા ઉપર, પણ તમારી વાત પરથી તો એવું લાગે છે કે અમારા પરિવાર પર કોઈ મુશ્કેલી આવવાની હોય. સંકેતને સમજો એ સારું કહેવાય. તમે સારા કર્મ કરતા રહેજો, ઈશ્વર તેનું ફળ જરૂર આપશે. દુઃખ, દર્દ, પીડા, તકલીફ એ તો બધાના જીવનમાં આવે જ છે. બસ એની સામે તમે લડત આપતા રહેજો. ગુરુજી ક્યાં સંદર્ભની વાત કરી રહ્યા છે? આવનારી આફતની ચેતવણી આપતા હોય એવું લાગે છે. ગુરુજી, તમે તો જાણો જ છો કે અમે કર્મના સિદ્ધાંત પર માનીએ છીએ અને એને જ અનુસરીએ છીએ, પણ સંસારમાં છીએ એટલે ઈચ્છાઓને રોકી શકતા નથી.
અત્યારે તો મારી એક જ ઈચ્છા છે, રાજહંસ પરિવારનો વારસ. મારી એ ઈચ્છા પૂરી થશે કે નહીં? અમુક સવાલોના જવાબ સમય પર છોડી દો, સમય આવે બધા જવાબ આપોઆપ મળી જશે. આનાથી વધારે હું અત્યારે કાંઈ કહી શકીશ નહીં. કાલે આશ્રમમાં શિબિર છે, મારે આશ્રમ પહોંચવાનું છે. સુખી થાઓ અને બધી ચિંતા છોડી દો. ગુરુજી હજી રોમાં છે? રેવા, ગુરુજીને જ્યુસ આપ્યું? જી બા. ડેડને બા ગુરુજી સાથે આટલી બધી શું વાતો કરતા હશે? બા અને ડેડને ગુરુજીના એક એક શબ્દો પર શ્રદ્ધા છે. એમણે મારા અને રેવા વિશે ગુરુજીને કંઈ પૂછી લીધું હશે તો